આજના મંગલ દિવસે, આજનો બહુ મોટો પવિત્ર દિવસ છે, વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન કે જેમનું આજે 8 નવેમ્બર એમનો જન્મ દિવસ છે, અને ભારત વર્ષની અંદર અક્રમ વિજ્ઞાની તરીકે જે પ્રસિદ્ધ થયા અને એમને જગતને મોટામાં મોટી ભેટ આપી હોય, તે એક પ્રતિષ્ઠિત આત્મા કે દુનિયાના કોઈ શાસ્ત્રોમાં આ શબ્દ નથી. અને બીજું આપ્યું વ્યવસ્થિત શક્તિ. એ પહેલા આપણે કર્મનો સિદ્ધાંત અને ઉદય કર્મને માનતા હતા, પણ આ વ્યવસ્થિત શક્તિ જે શબ્દ એમને આપ્યો એ જ આપણું આ કુદરતી રચના છે. શબ્દ તો જુદો છે, મિનિંગ બંનેનો એક જ છે. વ્યવસ્થિત શક્તિ એટલે પણ છે સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર ભરતીઓ કોઝ અને ઇફેક્ટ આ બધાનો કંટ્રોલ કોણ છે? વ્યવસ્થિત શક્તિ, જેને આપણે કુદરતનો કાનૂન અને કુદરતી રચના કીધું. સો ધ પીપલ ધે કેન ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અને છેલ્લા ઘણા વર્ષોથી, હજારો વર્ષોથી જે રહસ્ય ગુપ્ત હતું કે આ દુનિયામાં પુરુષાર્થ કોણ કરે છે, એ રહસ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી ખુલ્લું થયું કે પુરુષાર્થ કરનારો અને પરિણામ ભોગવનારો બંને શું છે? જુદા છે. જે પરિણામ ભોગવે છે એ પુરુષાર્થ ના કરે, અને જે પુરુષાર્થ કરે છે એ પરિણામ ના ભોગવે. એક ક્રિએટર છે ને એક સફરર છે, એક લાઈવ છે અને એક મિકેનિકલ છે. મિકેનિકલ પાસે ફ્રીડમ ના હોય, લાઈવ પાસે ફ્રીડમ છે. કેવું સુંદર સાયન્સ એમના થકી બહાર પડ્યું. મારી દ્રષ્ટિ જે રહસ્ય કહું છું તે આ છે. મને એમની આ બે જ વાતો બહુ ગમી, વ્યવસ્થિત શક્તિ અને પ્રતિષ્ઠિત આત્મા. આ બે મને બહુ જ અપીલ કરી. અને મારા જીવનની અંદર આ વિજ્ઞાનને ખુલ્લું કરવામાં જે મિસિંગ લિંક કહેવાય, શું કહેવાય? મને વિજ્ઞાન સમજાતું હતું પણ મિસિંગ લિંક કહેવાય. આ મિસિંગ લિંક હતી મારામાં કે જૈન ધર્મમાં જન્મેલા એટલે અમને બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા આવું જ્ઞાન હતું, પણ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ કે જે પુરુષાર્થ કરનારો છે એવું નહોતું. પણ એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આ જે પ્રતિષ્ઠિત આત્મા શબ્દ આપવામાં આવ્યો ત્યાર પછી આખું આ વિજ્ઞાન ખુલ્લું થયું. અને તે પ્રતિષ્ઠિત આત્મા બે પ્રકારના, એક ડિસ્ચાર્જ અને એક ચાર્જ. ડિસ્ચાર્જ એટલે ગયા અવતારનો ચાર્જ, આ અવતારમાં ડિસ્ચાર્જ એટલે આપણે જે જે કામ. ઘણા લોકો કહે છે કે સ્વામીજી આપણે જીવન જીવવા માટે એક તો પુરુષાર્થ કરવો પડે ને, વિચારવું પડે મનથી બુદ્ધિએ કરીને વિચારવું પડે કે સારું છે ખરાબ છે લાભ છે નુકસાન છે, ચિત્તથી બધા પોટા દેખવા પડે કે આમ જવું છે કે આમ જવું છે, ડિસિઝન લેવાનું હોય અહંકારથી. તો મેં કીધું આ બધી પ્રોસેસ તમે કરીને આવ્યા છો, તમને એવું લાગે છે કે હું કરું છું આ જ ભ્રાંતિ છે. ડિસ્ચાર્જ નો મતલબ એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ, થોટ ઇઝ ઓલ્સો ડિસાઇડેડ, વિઝન સબ્જેક્ટ ટુ યોર રિઝલ્ટ ઇઝ ઓલ્સો ડિસાઇડેડ, બુદ્ધિ ઓલ્સો ડિસાઇડેડ એન્ડ ઇગોઇઝમ ઓલ્સો ડિસાઇડેડ, બધું નક્કી. સમજાય છે? કેમ? એની મહેનત ગયા તરફમાં કરી નાખી છે એઝ અ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. અહીંનો ચાર્જ બીજા અવતારમાં ડિસ્ચાર્જ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. એમાં પ્રોસેસ થાય છે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, અને પછી જેનું પ્રોડક્શન થાય છે એ સ્પીચ અને એક્શનનું બીજ પડે છે. અને આ પ્રોસેસિંગનું રો મટીરિયલ શું છે? યોર જ્ઞાન દર્શન એન્ડ યોર ઇન્ટેન્શન કરંટ. તમારું કરંટ જ્ઞાન દર્શન એ જે ઇન્ટેન્શન ક્રિએટ કરે છે એની પ્રોસેસ અંતસ્કરણમાં થાય છે, એનું પ્રોડક્શન સ્પીચ અને એક્શનના બીજ નેક્સ્ટ બર્થમાં અંતસ્કરણ અંદર ડિસ્ચાર્જ રૂપે છે. અને બાહ્યકરણ સ્પીચ અને એક્શનના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. સો કોઝ એન્ડ ઇફેક્ટ ઇઝ અ સાયન્સ. સમજાય છે? It's a unique and universal to science. It is not a viewpoint and it is not concerned with any religion and it is not concerned with any person.
इट इज अ फैक्ट ऑफ यूनिवर्स, सनातन सत्य, कोई नु नहीं। आ नहीं मानो तो पण आशे, अने मानो तो पण आशे। मानसो तो अज्ञान नाश थशे, नहीं मानो तो अज्ञान मजबूत थशे। अने अज्ञान मजबूत थशे तो तमे जन्म मरण ना चक्कर में फरियाज करवा, बीजो कोई रस्तो ज नथी, ऑप्शन नथी। એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમનો 8મી નવેમ્બરે જન્મ થયો, અને નાની ઉંમરથી જેમ કહેવાય કે પુત્રના લક્ષણ પારણામાં અદભુત શક્તિ લઈને આવ્યા હતા, અને એમની પાસે જે એમની પોતાની જે પ્રાકૃતિક વિશેષતાઓ લઈને આવ્યા હતા, પ્રાકૃતિક વિશેષતાઓ જેને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ, એ પ્રાકૃતિક વિશેષતા હોય કે ભાઈ એમને ભણવામાં રસ નતો પણ સંશોધન કરવામાં રસ હતો, આ જગતના રહસ્યો જાણવામાં રસ હતો, એટલે એજ્યુકેશનમાં એ વધારે ભણી શક્યા નહીં દાદા, કે અમે મેટ્રિક ફેલ છીએ, શું છે? હા, પછી કહેતા હતા કે ભાઈ અમે તો ભણેલા નહીં, અને અમારા ભાઈ હતા, એમના મોટા ભાઈ, એમને એમ કે આ ગ્રેજ્યુએટ થઈ જાય તો પછી આપણે એને કોઈ ગવર્મેન્ટની જોબ અપાઈ જઈએ, એ વખતે જરૂર હતી ગ્રેજ્યુએટોની, પણ દાદા ભણ્યા નહીં કે મારે કોઈની ગુલામી કરવી નથી, હું પાન પટ્ટીની દુકાન કરીશ પણ ગુલામી નહીં કરું, કે છે એનીવે એમનું અન્ડરસ્ટેન્ડિંગ લઈને આવેલા, અને છેલ્લે પછી કહેતા હતા કે અમે તો ભણ્યા નહીં પણ આ કોન્ટ્રાક્ટનો નંગોળ ધંધો કરીએ છીએ, કે છે આ દાદા ભગવાનના શબ્દો કહું છું, ક્યારે કોન્ટ્રાક્ટનો ધંધો કેવો હોય, મજૂરો હાથે કામ લેવાનું, સમજાય છે કે નહીં? એટલે આવો ધંધો કરીએ છે, પણ એ ધંધાની સાથે સાથે આ એમનો ઉદય કર્મ, લગ્ન કર્યા, એમને બે બાળકો પણ થયા, અને બંને એક્સપાયર પણ થઈ ગયા ફ્રોમ સ્મોલ એજ, આવી સુંદર આવી લાઈફ લઈને આવેલા, પણ સાથે સાથે એમની જે સંશોધન વૃત્તિ હતી આધ્યાત્મિક એ સતત ચાલુ રહી। શરૂઆતની અંદર એ શ્રીમદ રાજચંદ્રનો જે આશ્રમ છે અગાસ, ત્યાં બહુ જતા હતા, પુસ્તકો વાંચવી, સમજવા પ્રયત્ન કરવો, આ બધું બહુ કરતા હતા, એમનાથી બિલકુલ નજીક કે બરોડાથી, ને આ એમના જીવનની અંદર એમનો ઉઘાડ લાવવા માટે શ્રીમદ રાજચંદ્રના પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ જે પુસ્તકો દાદા ભગવાન ખુદ ઘણી વખત કહી ગયા કે જો અમને શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ મળ્યા હોત તો અમે પૂઠે પૂઠે ચાલ્યા જાય, આ એમના શબ્દો કહું છું, અમે બીજું વિચારત નહીં। એટલે વિચાર કરો કે શ્રીમદ રાજચંદ્રજી કેવા કેવા જ્ઞાની હતા, એમ કહેવા માંગુ છું, જેને દાદા ભગવાને સર્ટિફાઈડ કર્યા। હું પણ નાની ઉંમરથી ખૂબ પરિચયમાં હતો શ્રીમદ રાજચંદ્રજીના શાસ્ત્રોનો અભ્યાસ જે હતો નાની ઉંમરથી, 10-12-13 વર્ષની ઉંમરથી, અને દાદા ભગવાન તો મને 16 વર્ષની ઉંમરે એમનું પુસ્તક મળ્યું, અને 17મા વર્ષે દાદા પ્રત્યક્ષ મને જ્ઞાન મળ્યું વગેરે વગેરે, પછી 12-12 વર્ષ સુધી એમની સાથે રહેવાનો સંજોગ આવ્યો। પણ કહેવાનો મતલબ એ છે કે એમને એઝ અ જ્ઞાની પુરુષ એક કામ ખૂબ અદભુત કર્યું, ભારત વર્ષની અંદર જે ધર્મના ટુકડા થઈ રહ્યા હતા, ભેદ પડતા હતા, મારું દારૂ થતું હતું, એને એમને એક કરવા માટે એક નમ્ર પ્રયાસ કર્યો, શું કર્યું? ત્રિમંત્ર દ્વારા, જૈનોનો નવકાર મંત્ર, વૈષ્ણવોનો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને બ્રાહ્મણોનો ઓમ નમઃ શિવાય, અને જય સચ્ચિદાનંદ, એટલે બધા ધર્મોના મંત્રો અંદર આવી ગયા, જય સત ચિત આનંદ, એટલે પ્રત્યેક વ્યક્તિની અંદર રહેલા પરમાત્મા જે શાશ્વત છે, ચેતન છે, અવિનાશી છે અને આનંદ સ્વરૂપ છે, એને મારા નમસ્કાર, બસ આ જય સચ્ચિદાનંદમાં બધા મંત્રો આવી ગયા। ટૂંકમાં ત્રણેય મંત્રોનું જે ભેગા કરવાનો એનો જે પ્રયાસ, એ બહુ ક્રાંતિકારી પગલું મારી દ્રષ્ટિએ છે।
અને જેને કારણે જેટલા મતભેદ હતા મારું તારું ધર્મની અંદર, એ ધીમે ધીમે મોડા પડે, લોકોના પહેલી સમજણમાં પડે, પછી વર્તનમાં આવે ને. એટલે એમના માટે એમનો બહુ અદ્ભુત પ્રયાસ હતો, સાહસ કહેવાય. હિન્દુસ્તાનની અંદર 3 મંત્રો ભેગા કરવા એ બહુ મોટું સાહસ છે. શરૂઆતમાં તો બહુ જ વિરોધ આવતો હતો, લોકોના કાગળ આવતા હતા, કમ્પ્લેન આવતી હતી જૈનો કે તમે અમારો મંત્ર અભડાઈ નાખ્યો. ક્યારે આવ્યો બ્રાહ્મણો કે અમે તો પવિત્ર ઓમ નમઃ શિવાય બીજું કઈ બોલીએ જ નહીં. દરેકની પોતપોતાની જે માન્યતાની જે પકડ હતી એનાથી ઓપોઝ શરૂ થયું. ઇન બિગિનિંગ શરૂઆતમાં દાદા ભગવાન કહેતા હતા કે આ બધું કોઈને કહેશો નહીં, કહેશે એક્સેપ્ટ ના કરે ને, જેટલી કટ્ટરતા હતી ને ધર્મની કટ્ટરતા. પણ ધીમે ધીમે આવું આ ત્રિમંત્ર નિષ્પક્ષપાતી ત્રિમંત્ર સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર જ્ઞાની પુરુષ દાદાએ વિશ્વ સમક્ષ આપ્યો અને એના પ્રતીક રૂપે જ્ઞાની પુરુષે ત્રિમંદિર વિશ્વ માટે ખુલ્લું કર્યું કે તૈણે લોકોને તૈણે ભગવાનને લોકો એક જ પ્લેટફોર્મ ઉપર પગે લાગે, એટલે જે ભેદ છે દ્રષ્ટિમાં એ નીકળી જાય. ધેટ ઇઝ અ કોન્સેપ્ટ. અભેદ દ્રષ્ટિ આવે, વેર ઝેર ના આવે. પણ એમનો આશય અને આ માણસોનો હિસાબ એ બંને વસ્તુ જુદી છે. આશય તો ઉત્તમ હતો શ્રીમદ રાજચંદ્રજીનો, આશ્રમ તો ઉત્તમ, આશય તો ઉત્તમ હતો દાદા ભગવાનનો. એવા અનેક મહાન પુરુષ થઈ ગયા, એનો આશય તો બહુ ઉત્તમ હતો, સમજાય છે. પણ કાળ પડતો હોવાથી લોકોની દાનત બગડતી ગઈ. શું ગયું? જે દિવસે ભારત દેશની આઝાદી માટે વીર ભગતસિંહ જેવા પોતાના જીવનના હસ્તે મુખ્ય બલિદાન આપે એ વખતે ભારત દેશની કલ્પના ને આજે કરપ્ટ થયેલો દેશ, વિભાજિત થયેલો દેશ, વિચાર કરો એ લોકોની કેવી ભાવના. આખું લાઈફ સમર્પિત કરી વસ્તા વડે આ દેશની, ભારત માતાની રક્ષા કરવા માટે. પણ વાસ્તવિકતા કેવો આવ્યો ઉદય? એમ મહાન પુરુષો પોતે મહાનતાની સ્થાપના કરીને જાય, પણ કાળ કળિયુગ હોવાને કારણે એ લાંબુ ટકતું નથી, પડતો કાળ છે, સમજાય છે. આશય તો ખૂબ સરસ હોય, કાળ અને લોકોની વૃત્તિ બહુ જ લો કક્ષાની થઈ ગઈ, સેલ્ફિશ થઈ ગઈ. શું થઈ ગયું? સ્વાર્થી, દરેકમાં, વ્યવહારમાં, ધર્મમાં, બધામાં. અને બધા બેનિફિટ જોવા મળ્યા. શું જોવા મળ્યા? પહેલા જમાનામાં સાધુ સંતો સંન્યાસીઓ સામાન્ય હતા, તે પણ કહેતા હતા કે આ દુનિયામાં આપણે બેનિફિટ લેવા આવ્યા છીએ. બેનિફિટ ત્યારે કહેવાય કે તમે આ દુનિયામાંથી કશું વસ્તુ લઈ જવાના હોય. યસ કે નો? લઈ જવાના છે આપણે, તો બેનિફિટ કોને કહેશો? તમે કેવું જીવન જીવો છો, એકબીજા સાથે પ્રેમથી એડજસ્ટ થઈને બધાની અંદર પરમાત્મા દર્શન કરો, અભેદ દ્રષ્ટિથી દુનિયાને જુઓ, અકર્તા દ્રષ્ટિથી જુઓ, માલિકી ભાવથી મુક્ત રીતે જીવો, ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ ગ્રેટનેસ. પણ એ બધું ધીમે ધીમે શું થઈ ગયું? પડતું થઈ ગયું ને આજે દ્રષ્ટિ એકદમ સંકોચિત થઈ ગઈ. કેવી થઈ ગઈ? સંકોચિત. અને ઘણા બધા મને કહે કે સ્વામીજી, આ વિજ્ઞાન તમે આખા વિશ્વ સમક્ષ પહોંચાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો, કેટલાને પહોંચશે, કેટલા લોકો સ્વીકારશે, કેટલા લોકો સમજશે, આવો મને પ્રશ્ન કરે, ત્યારે મારો એક જ જવાબ છે, મારું કામ પ્રેઝન્ટ કરવાનું છે, બાકીનું કામ કુદરતનું છે. હું કુદરતના કામમાં ડફો ડખલ કરતો નથી. I spend my whole life to the people of the world to present the universal truth science. Okay? So that is આ મારો આશય છે, ઇન્ટેન્શન છે. કુદરત શું સંજોગ આપશે? I don't know. રામ અને કૃષ્ણ they are the great people. પણ ક્યારે રામ અને કૃષ્ણે 25 માળા સાથે પ્રવચન નથી કર્યું? યસ કે નો? સો ડઝન્ટ મેટર કેટલા સાંભળે છે, કેટલા નથી સમજતા,
કેટલા માને છે. દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. મારો સબ્જેક્ટ હું પ્યોરિટી, સિન્સિયરિટી અને આત્મવિશ્વાસ સાથે આ જગતની અંદર આ વિજ્ઞાન પ્રેઝન્ટ કરું છું. દેટ ઇઝ ઓનલી માય રોલ. દુનિયામાં કોને સ્વીકારવું કોને નહીં, દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. રામને પણ રિજેક્ટ કરનાર રામની હાજરીમાં હતા ને કૃષ્ણનો વિરોધ કરનારા કૃષ્ણની હાજરીમાં હતા. તમામ મહાન પુરુષ શ્રીમદ રાજચંદ્ર સભાઈ છેલ્લે મેરા દાદા ભગવાન વિરોધ કરનારા બધા હતા જ, પણ તેથી શું? મહાન પુરુષોની એ જ મહાનતા હોય હું આ જગતમાં આપવા નીકળ્યો છું, કશું લેવા નથી આવ્યો. ખ્યાલ આવ્યો? મારી પાસે છે એને હું વેચવા નીકળ્યો છું. વેચવા નથી નીકળ્યો, હું એન્કેસ નથી કરવા માંગતો કે મને શું મળશે. જેને મને શું મળશે એને ટેન્શન હોય, સમજાય છે? હું તો આ વિશ્વની અંદર આ વિજ્ઞાન વેચવા નીકળ્યો છું જે કુદરતે મને રિયલાઇઝ કરાવી શકે, આમાં મારું કશું નથી. અને રામકૃષ્ણ મહાવીર પણ આ કહેતા હતા, અમને જે અનુભવ થયો એ સનાતન સત્યનો થયો છે એ અમે તમને વહેંચીએ છીએ, કારણ કે એ અનુભવ પછી જ અમે વિતરાગ થયા. ત્યાં સુધી અમારામાં રાજ્ય હતા, મારું તારું હતું, મેં કર્યું તે કર્યું હતું, પણ આ વિજ્ઞાન સમજાયું પછી ખબર પડી કે આ દુનિયામાં શરીર જ મારું નથી તો બીજું મારું શું હોઈ શકે. સંબંધો મારા નથી, સત્તા મારી નથી, સંપત્તિ મારી નથી, સાધનો મારા નથી, તો આ બધું શું છે? આ માત્ર કર્મનો ભોગવટો છે. ઇટ ઇઝ ટાઈમ બિંગ, પણ મારું કશું છે નહીં. અને માટે રાજદ્વેષ કરવાનું કોઈ કારણ નથી, નથી વ્યક્તિ માટે રાજદ્વેષ કરવા, નથી વસ્તુ માટે કરવા, કારણ કે કુદરત આપે છે કર્મના ફળ રૂપે. એમાં કોઈની પાસે ચોઈસ છે? રામ પાસે ચોઈસ હતી, કૃષ્ણ ભગવાન પાસે હતી, મહાવીર પાસે હતી, કોઈની પાસે ચોઈસ નહીં, સમજાય છે? કોઈની પાસે ચોઈસ નહીં. દાદા ભગવાન છેલ્લે 1982-84 થી કહેતા હતા, 84 થી, કે મને સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે આખું વિજ્ઞાન આપવું છે. પણ ભેગા થઈ શક્યા? કુદરતી રચના, કુદરતી રચના આગળ કોઈનું ચાલે નહીં. હિસાબ હોય તો ભેગું થાય, એમ તો ના થાય, ચોઈસ નથી. તમે તમારો ઇન્ટેન્શન જાહેર કરો, શું કરી શકો? ભાવ વ્યક્ત કરી શકો. હિસાબ છે કે નહીં એ તો સમય બતાવે. કોણ બતાવે? સમય બતાવે. સમજાય છે? એટલે આવી રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમનો આજે જન્મદિવસ છે 8 નવેમ્બર, એવા અદ્ભુત જ્ઞાની કે જે હજારો લાખો લોકોને વર્તમાનમાં અને ભવિષ્યમાં એમના વિજ્ઞાન થકી પ્રેરણા આપતા રહેશે. જેને આ જગતમાં વિજ્ઞાન સમજવું છે એમની કેટલીક વાતો એટલી અદ્ભુત અને સૈદ્ધાંતિક છે કે જે તમને આ વિજ્ઞાનના રહસ્ય ખોલવામાં સહાયક થાય એમ છે. બધી વાતો નહીં પણ કેટલીક વાતો, સમજાય છે? જેમાં સિદ્ધાંત છે, બાકી જે રિચ્યુઅલ છે બધું છે એ વિજ્ઞાન નથી, એ ધર્મ છે. મંદિર છે, મંત્ર છે, શાસ્ત્ર છે, આ બધું ધર્મ છે. પણ એની અંદર રહેલી કેટલીક વિજ્ઞાનની વાતો કે જે સનાતન સિદ્ધાંત ઉપર આધારિત છે એ બધી વસ્તુઓ હજારો લોકોને ભવિષ્યમાં પણ પ્રેરણા આપશે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન મને ઘણા બધા, હમણાં જ હું વડોદરામાં 10 દિવસ મારો સત્સંગ હતો એના બંધ ઓફ અહીંયા આવ્યો, એના 1 મહિના પહેલા ઘણા બધા જૂના મહાત્માઓ બધા સત્સંગમાં હવે આવવા માંડ્યા, જે પેલા નતા આવતા ડ્યુ ટુ સમ રીઝન હવે આવવા માંડ્યા, સમજવા માંડ્યા, કારણ કે હવે ટીવીમાં આવવા માંડ્યું, એવરી ડે આવવા માંડ્યું, સાંભળવા માંડ્યા, સમજવા માંડ્યા કે એમની વાતનો વિરોધ શબ્દ કેમ ના હોય, કારણ કે કુદરતી કાનૂનની વાત કરે છે. મારી વાત પર તમે વિરોધ કરો ને, હું કોઈ વ્યક્તિની વાત પર તો વિરોધ કરો કે તમે આને માનો છો તો હું આને માનું છું, હું ભગવાનની વાત પર તો વિરોધ કરો કે તમે રામને માનો છો હું કૃષ્ણને માનું છું, હું મંત્રની વાત કરું તો વિરોધ કરો કે મારો મંત્ર આ છે ને તમારો મંત્ર, હું સંસ્થાની વાત કરું તો વિરોધ કરો કે અમારી સંસ્થા અને તમારી સંસ્થા આ છે, પણ હું તો આ વાત કરતો જ નથી. ના સમજાયું? એટલે વિરોધ કરનારના ધીમે ધીમે વિરોધ શાંત થવા માંડ્યા. સમજાવ્યું માટે કે એમની વાતનો વિરોધ કરવાનો કોઈ પોઈન્ટ જ નથી, એ જે કંઈ કહે છે એ તો સનાતન સત્યની વાત કરે છે. એટલે લોકો હવે ધીમે ધીમે જોડાવા માંડ્યા આ વિજ્ઞાન સાથે, મારી સાથે નહીં
મેં પહેલા કીધું તું કે આ વિશ્વની અંદર હું ગુરુ છું નહીં ને શિષ્ય બનાવતો નથી, આ મારો સબ્જેક્ટ નથી. હું આધ્યાત્મ વિજ્ઞાની છું અને તમે વિજ્ઞાની બનાવવા આવ્યો છું. હું સાયન્ટિસ્ટ છું અને તમને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. હું ગુરુ નથી કે તમને શિષ્ય બનાવો. દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. એટલે આવી રીતે હવે જયારે લોકો આવે છે, પ્રશ્ન પૂછે છે, ત્યારે ખબર પડે છે કે ખરેખર આ વિજ્ઞાન સમજવામાં અમે થાપ થઈ ગયા. અને આજે દરેક વ્યક્તિઓ પોતપોતાના અનુભવ જે ઝૂમ ઉપર કહે છે એ તમે સાંભળતા હશો, જે સ્વયંભૂ બોલે છે. સમજાય છે? હમણાં જ 2 દિવસ પહેલા આપણો ઝૂમ ઉપર સત્સંગ હતો. ભારતના સમય જુદો હતો, વિદેશના અમેરિકા ને યુકે ને કેનેડાનો સમય જુદો હતો. એમાં બધાએ પોતપોતાનો અનુભવ કીધો છે. હું વિશેષ બોલ્યો નથી. અને વિશેષતા એ છે આ અનુભવ કરનાર ને કે જે 70% લોકો જે એમાં એક્સપિરિયન્સ કીધો છે, આઉટ ઓફ 100 70% લોકો એવા છે કે જે મને પ્રત્યક્ષ મળ્યા નથી. ના સમજાય? 70% લોકોનો એક્સપિરિયન્સ જે કીધો એ લોકો મને મળ્યા નથી હજુ ફિઝિકલી, એન્ડ દે આર વેઇટિંગ ઇન એબ્રોડ. વિચાર કરો આ વિજ્ઞાન કેટલું પાવરફુલ છે. કોઈ રિચ્યુઅલ્સ નહીં, કોઈ ફોર્મેટ નહીં, કોઈ ફોર્માલિટી નહીં. લોકોને અનુભવ થાય છે. દેર ઇઝ અ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. કોનો પાવર છે? આધ્યાત્મ વિજ્ઞાનનો. મારો પાવર નથી. આઈ એમ અ કોમન મેન, હ્યુમન. ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ગીવન બાય ધ નેચર. આ ઇન્સ્ટ્રુમેન્ટ હું નથી અને મારું પણ નથી. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હજારો લાખો લોકોને વર્તમાનમાં અને ભવિષ્યમાં હજારો લાખો લોકો આ વિજ્ઞાન ઉપર રિસર્ચ કરશે અને હજારો લાખો લોકોનું જીવન, હજારો લાખો લોકોની દ્રષ્ટિ બદલાઈ જશે. એટલો પાવર આ સાયન્સમાં છે. અને આ સાયન્સ સનાતન સત્ય છે. આ જ વિજ્ઞાનનો ઉપયોગ રામે કર્યો, કૃષ્ણએ કર્યો, મહાવીરે કર્યો, એમ અનેક મહાપુરુષોએ કર્યો. કારણ કે વિજ્ઞાન તો સનાતન છે. ઉપયોગ કરો કે ના કરો એ તો રહેવાનું છે. તમે ના કરો તો વિજ્ઞાન જતું રહેશે. હું કુદરતના કાનૂન ના માનું તો કાનૂન બદલાઈ જાય. હું 6 તત્વ ના માનું તો બદલાઈ જાય. હું આ કુદરતી રચના છે હું ના માનું, મેં કર્યું માનું તો કુદરતી રચના ના કહેવાય, બદલાઈ જાય. તમારું અજ્ઞાન છે. અને અજ્ઞાન એ જ જે ક્રિએટ ધ ન્યુ કોઝ, શું કરે છે? અને આ સાયન્સ અજ્ઞાન નાશ કરવા માટે છે. મન, વચન, કાયા અને તેની અવસ્થાને બદલવા માટે નથી. સમજાય છે? આ સાયન્સ તમારી દ્રષ્ટિ બદલવા માટે, તમારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન નાશ કરવા માટે છે, તમારા મન, વચન, કાયાને બદલવા માટે, સુધારવા માટે, ફેરવવા માટે આ વિજ્ઞાન નથી. અને માટે મન, વચન, કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. અને છેલ્લા 15-20 વર્ષથી જે હું વિજ્ઞાનની વાત કરું છું અને આ એક ઇતિહાસ બની ગયો વિશ્વની અંદર કે 20 વર્ષથી સત્સંગ કરું છું, છતાંય લોકોને કહું છું જે પ્રશ્ન પૂછવા હોય કહેવા છતાંય, બધું રેકોર્ડિંગ છે અત્યારે, તો કોઈ વ્યક્તિ આ વિજ્ઞાન સમજ્યા પછી સંસારી પ્રશ્ન નથી પૂછતો. દેટ ઇઝ અ પ્રૂફ. બોલતા નથી. ફર્સ્ટ ટાઈમ ધે આર કમિંગ ઇન અ સત્સંગ, ફર્સ્ટ ટાઈમ, એન્ડ ધે લિસન ધ સત્સંગ એટલીસ્ટ ઇન અ હાફ એન અવર્સ. અને પછી હું કહું કે તમારે જે પ્રશ્ન પૂછવો પૂછો. એક વ્યક્તિએ સંસારી પ્રશ્ન નથી પૂછ્યો. દેટ ઇઝ ધ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. બોલતા નથી. યસ કે નો? અહીંયા સત્સંગ થઈ ગયા 25-30, વિદેશમાં થશે, લાઈવ રેલી થશે, ફર્સ્ટ ટાઈમ આવ્યો હશે, સંસારી પ્રશ્ન નહીં પૂછે, વિજ્ઞાન સમજાઈ ગયું છે. દેટ ઇઝ ધ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. સમજાય છે?
આ ઇતિહાસની અંદર લોકો યાદ કરશે, તમને અત્યારે એની વેલ્યુ નહીં સમજાય. રામ અને કૃષ્ણ જીવતા હતા ને તારે 25 માણસ આગળ પ્રવચન નહોતું કર્યું, નતા સમજી શક્યા, યસ કે નો? ના, આજે કરોડો માણસ સમજે છે. પાવર ઓફ સાયન્સ, નોટ પાવર ઓફ પર્સન. સાયન્સ ક્યારે બદલાતો નથી. ધર્મો તો બદલાયા કરે, રિચ્યુઅલ્સ બદલાયા કરે, મંદિરો, સંસ્થાઓ, ક્રિયાકાંડો બધું બદલાય. સનાતન સત્ય ના બદલાય. અને માટે સનાતન સત્ય મારું તો નથી, પણ દુનિયામાં કોઈનું નથી. રામકૃષ્ણ મહાવીરનું પણ નથી. આવું અદ્ભુત વિજ્ઞાન. એટલે બરોડાની અંદર છેલ્લા 10 દિવસનો મારો સત્સંગ હતો, અલગ અલગ એરિયામાં હતો. અને ત્યાં બધા જૂના મહાત્માઓ બધા મળ્યા, 70+ ઉંમરના મળ્યા, 70, 75, 80 યર્સના પણ બધા મળ્યા. ધીમે ધીમે બધા આવવા માંડ્યા. હું બધાને ઓળખું, નામથી તો ભૂલી ગયો હતો, ઘણા વર્ષોથી પરિચય નહોતો એટલે. પણ બધાને ઇન્ટરેસ્ટ જાગવા માંડ્યું કે હવે સમજાય છે કે દાદા ભગવાન શું કહેવા માંગતા હતા. અક્રમ વિજ્ઞાન શબ્દ આવડ્યો હતો, પણ ક્રિયાકાંડથી બહાર જ ના નીકળે, આવે બોલતા નથી. યસ કે નો? બિગિનિંગથી ક્રિયાને જ પુરુષાર્થ માનવા મળ્યા. જ્ઞાનીનું ટાઈટલ હતું અક્રમ વિજ્ઞાન. વિજ્ઞાન અને ક્રિયા એ બંને વિરોધાભાસ છે. ક્રિયા માત્ર જડનો ગુણ છે. શું કીધું? ક્રિયા માત્ર એની કાઇન્ડ ઓફ જડનો ગુણ છે. ચેતનનો ગુણ ક્રિયા નથી. જ્ઞાન પ્રકાશ કયો ગુણ છે? ધે ગિવ ધ લાઈટ. તમારે શું ઉપયોગ કરવો છે? ધેટ્સ યોર સબ્જેક્ટ. લાઈટનો સ્વભાવ ક્રિયાનો નથી. લાઈટની હાજરીમાં ક્રિયા થઈ શકે, પણ લાઈટનો સ્વભાવ નથી. જેમ સૂર્યનારાયણનો સ્વભાવ ક્રિયા કરવાનો નથી, એની હાજરીમાં આખી દુનિયા ચાલે, પણ સૂર્યનારાયણ ચલાવતો નથી. પણ એની હાજરી વગર દુનિયા ચાલે પણ, એમ આત્માની હાજરી વગર આ મન વચન કાયા ચાલે પણ નહીં, અને છતાં મન વચન કાયાને આત્મા ચલાવતો નથી. આ મન વચન કાયાને ચલાવે છે કુદરત. આ મન વચન કાયાનો સર્જક છે કુદરત. આ મન વચન કાયનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર તેને કુદરત છે. અને માટે જ્ઞાની પુરુષે કીધું, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સમજાય છે? સમજાયું કે નહીં? આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે. વિશ્વના તમામ મનુષ્યોની ડિઝાઇન એક જ સરખી છે, એટલે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે. યસ કે નો? ડિઝાઇન એક જ સરખી, રૂપ રંગ આકાર જુદા હોઈ શકે, પણ સિસ્ટમ એક જ સરખી. એક સરખી ક્યારે હોય? નેચર મેડ હોય તારે કે મેન મેડ હોય તારે? નેચર મેડ. ડિઝાઇન નેચર મેડ. પછી આ શરીર હાર્ડ ફોર્મ જે પંચમહાભૂતોનું બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, પંચમહાભૂત, એ કોના છે? ડિઝાઇન કુદરતની. આ શરીર પણ કોનું? કુદરતનું. હવે આ શરીરને જીવતું રાખવા માટે મિનિમમ હવા, પાણી, ખોરાક જોઈએ, એ પણ કોણ આપે? બોલો, કુદરત આપે. હવે આપણે કુદરતને કહીએ, ભાઈ આ તું અમને 100 વર્ષ જીવતું કેમ રાખે છે? તો કે કર્મ ભોગવવા માટે. તો બુદ્ધિશાળી મનુષ્ય પૂછે છે, ભાઈ અમને તો ખબર નથી કયા કર્મ કર્યા હતા. ત્યારે કુદરત કહે છે, તમારું કામ એક્ઝામ આપવાનું છે, મારું કામ રિઝલ્ટ આપતી વખતે તમે એક્ઝામમાં શું લખ્યું છે એ જાણવાની જરૂર નથી. બોલતા નથી. યસ કે નો? પણ જે તમે એક્ઝામ આપ્યું છે એનું જ અમે હેઝ પર ધ લો ઓફ નેચર રિઝલ્ટ આપીશું. એમાં પક્ષપાત કરીશું? બધા જ માટે કાનૂન કેવો હશે? એક જ સરખો. લો ઓફ નેચર જે રામકૃષ્ણ મહાવીરને પણ એક જ સરખો લાગુ પડે. એટલે ડિઝાઇન કુદરતની, પંચમહાભૂતોનું શરીર કુદરતનું, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના, કર્મ ભોગવાના સંજોગો પણ, અને છેલ્લે શ્વાસ બંધ પણ, મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપો રચના નથી, અને તે અને કુદરતી રચનાની અંદર મેં કર્યું
ત્યાં કર્યું આ સબ્જેક્ટ આવે મારું છે તારું છે આ સબ્જેક્ટ આવે સમજાય છે એટલે અધ્યાત્મ વિજ્ઞાનમાં ક્રિયા એ સબ્જેક્ટ જ નથી તમારે શું કરવાનું એ સબ્જેક્ટ ઉડી ગયો આપકો બોલતા નથી કુદરત જે કરાવે એ કરવું પડશે નો ચોઈસ કુદરત બોલાવશે એ જ બોલવું પડશે અને વિચાર આવશે એ જ તમારે વિચારવું પડશે નો ચોઈસ સમજાય છે યસ કે નો વિચાર કરો હવે અહીંયા આગળ જયારે આપણે સાયન્સ સમજાય તો મન વચન કાયાની કોઈ પણ ક્રિયા જે એનાથી થાય છે વાણી રૂપે વર્તન રૂપે દાખલા તરીકે જે આપણે સાંભળી શકીએ અને જોઈ શકીએ છીએ એવી આ મન વચન એવી આ વાણીથી મન વચન કાયાથી થાય અથવા બીજા કોઈના મન વચન કાયાથી થાય એમાં કોઈ જવાબદાર હોઈ શકે તો જવાબદાર ના હોય તો પછી એના ઉપર કોઈ પુરુષાર્થ હોઈ શકે કે ભાઈ મારે પ્રકૃતિ જોવાની જાણવાની સમજવાની ધોવાની આ બધા સબ્જેક્ટ હોય સાયન્સ ની વાત કરું છું ના હોય કોઈ પ્રકાર રિચ્યુઅલ્સ હોય ના હોય એ બધું ધર્મમાં હોય સેવા હોય ધર્મમાં હોય કારણ કે ધર્મમાં પાપ પુણ્યનો સબ્જેક્ટ છે આધ્યાત્મમાં અજ્ઞાન નાશ કરવાનો સબ્જેક્ટ છે ને કયું અજ્ઞાન નાશ કરું હું કરું એ જ અજ્ઞાન નાશ કરું મારું છે તારું છે એ અજ્ઞાન નાશ કરું આ મન વચન કાયા હું છું અને હું ચલાવું છું હું ભોગવું છું એ અજ્ઞાન નાશ કરવાનું છે કારણ કે હું મન વચન કાયાથી મુક્ત એવો આ મારો વિષય જ નથી આ હું નથી મન વચન કાયા હું છું નહીં એને ચલાવનારો હું નથી અને એ ભોગવે છે ભોગવનારો પણ તો પછી આમાં ઊંડા કેમ ઉતરવાનું બોલતા નથી બધા વાય એન્ડ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ વેન યુ ટોક અબાઉટ ધ સાયન્સ તો પછી આ સબ્જેક્ટ ના હોવો જોઈએ બટ વેન યુ ટોક અબાઉટ ધ સોશિયલ એન્ડ રિલિજિયસ તો પછી આમાં સબ્જેક્ટ હોય ધર્મ એ પાપ પુણ્ય ઉપર આધારિત છે અને વિજ્ઞાન અજ્ઞાનનો નાશ કરવા માટે કહે છે માટે સનાતન સત્ય એ વિઝન છે એમાં મેળવવાનું ગુમાવવાનું પ્લસ માઇનસ મારું તારું આગળ પાછળ એ વિષય નથી આવું અદભુત વિજ્ઞાન જેમ જેમ લોકો સાંભળતા ગયા આજે મને એટલો બધો આનંદ થાય છે કે આ દેહના નિમિત્ત થકી હજારો લાખો લોકો આજે થિંકર પીપલ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ જે રિજિડ છે રિજિડ ધર્મમાં એ મારો વિષય જ નથી અને એને હલાવવા માંગતો નથી એ જ્યાં છે ત્યાં બરાબર છે શું કીધું ના સમજાયું જે જળ થઈ ગયા છે અને જે કુંડાળામાંથી બહાર નીકળવા માંગતા નથી સર્કલ એના માટે આ વિજ્ઞાન છે જ નહીં ને હું કહું છું તમે જ્યાં છો ત્યાં બરાબર છો શું કીધું એટલે એની લિમિટેશન છે અને ઇઝ ઓકે પણ જે થિંકર પીપલ છે એ ટ્રાય ટુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ નોટ ટુ ફેક્ટ ઓફ ધ રિલિજન નોટ ટુ ફેક્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ નોટ ટુ ફેક્ટ ઓફ ધ પર્સન્સ એનાથી તેને ઉપર જવું છે સનાતન સત્ય એના માટે આ વિજ્ઞાન છે કે જે વિજ્ઞાનનો ક્રિએટર કોઈ નથી શું કીધું ક્રિએટર સમજાય છે એટલે જયારે મને બધા ભેગા થઈને મળે હવે બધા પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી અમારી ભૂલ ક્યાં થઈ ગઈ વેરી ઇઝ અવર મિસ્ટેક ચલો ભી ક્રિયાને પુરુષાર્થમાં એ ભૂલ અમે કબૂલ કરીએ છીએ બીજી કેટલીક ભૂલો થઈ છે આવી બીકોઝ વી હેવ ટુ કરેક્ટ અવર મિસ્ટેક ઓકે અમે જીવતા છીએ ત્યાં સુધી એને કરેક્ટ કરવા માંગીએ છીએ તારે મેં કોઈ બીજી મિસ્ટેક શું થઈ ગઈ હું ચંદુલાલ છું અને મારી અંદર બોલતા નથી આજ મળ્યું ને તમને જ્ઞાન આજ મળ્યું ને હું શું છું ચંદુલાલ અને મારી અંદર એટલે પહેલી આજ્ઞા રિલેટિવ અને બીજી બોલતા નથી એટલે ચંદુલાલ મુખ્ય થઈ ગયા અને આત્મા સેકન્ડરી થયો હું પહેલા ક્યાં આવી ગયો હું ચંદુલાલ છું અને ચંદુલાલ ની અંદર શું છે શુદ્ધ આત્મા બસ આ પ્રેઝન્ટેશન રોંગ થઈ ગયું એટલે એની વેલ્યુ આવી ગઈ કારણ કે આની અંદર છે
આ મકાનની વેલ્યુ તારે છે કે આ મકાનની અંદર તમારી કઈ વસ્તુ પડી છે? યસ કે નો? ત્યારે મેં આખું સમીકરણ બદલી નાખ્યું. સમીકરણ શું કરી નાખ્યું? બદલી નાખ્યું. મેં કીધું કે હું પોતે ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું. આઈ હેવ અ ઇનફાઇનાઇટ ઓલ કાઇન્ડ ઓફ પાવર્સ. અને મન વચન કાયા એ કુદરતે કર્મ ભોગવવાના સાધન રૂપે આપ્યું છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. સો ધીસ ઇઝ નોટ માય સબ્જેક્ટ. યુ અન્ડરસ્ટેન્ડ? સમજાયું બધાને? એ મારો વિષય જ નથી. જેવું છે તેવું. એનો ક્રિએટર એ કુદરત છે, ઓપરેટર એ કુદરત છે, અને ડિસ્ટ્રોયર એ કુદરત છે. અને હું તો પોતે અવિનાશી છું, હું ચેતન છું અને અનંત શક્તિ વાળો. તો પછી મારો આ સબ્જેક્ટ હોય? લે જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિમાં અજ્ઞાન છે, હું શરીર છું, હું આનો કરતા છું, હું આનો ભોગતા છું, આ મારું છે, આ તારું છે, એ અજ્ઞાન જે દ્રષ્ટિમાં છે બિલીફ રૂપે, એને ઇરેઝ કરવાનું છે. મન વચન કાયાને બદલવાના નથી, ટચ પણ કરવાના નથી. આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયાને ટચ કરવાના નથી, બદલવાના નથી, સુધારવાના નથી, ફેરવવાના નથી, માત્ર મુક્ત રહેવાનું છે. કારણ કે મુક્ત છીએ. સમજાય છે? ધેટ ઇઝ અ સાયન્સ. એટલે આ મિસ્ટેક સમજાવી ને. પહેલું તમને ખબર પડે કે હું કોણ છું અને પ્રકૃતિ શું છે. પ્રકૃતિ ના અંડરમાં હું નથી. પ્રકૃતિ તો કુદરતે બનાવી છે, કુદરત ચલાવે છે, કુદરતનો અંત લાવે છે. This is not my subject as a pure soul. પણ પહેલા સમજણ એવી હતી કે હું ચંદુલાલ છું ને મારી અંદર શુદ્ધાત્મા છે. સો આનો સબ્જેક્ટ હતો. મારી વાત સમજાય? પ્રેઝન્ટેશનની વાત છે, રજૂઆત, આર્ટ ઓફ પ્રેઝન્ટેશન. વિજ્ઞાન ના સમજાયું માટે તમને કહેવામાં આવ્યું ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવો. બોલતા નથી. યસ કે નો? આવું કરવો શબ્દ વાપરવો પડે એમને. નિકાલ તમારે કરવાનો. કારણ કે વિજ્ઞાન ના સમજાયું તે વખતે બધાને લેવલ પ્રમાણે. જયારે અમે કીધું નિકાલ કુદરત જ કરશે. જન્મથી મોત સુધીની બધી અવસ્થાનો નિકાલ કોણ કરશે? જેવો હિસાબ લાયા હશે, વિચારો, વાણીનો, વર્તનનો. પણ એમાં સંભાવ રહેવો, એમ નામ સંભાવ નિકાલ. એક્શન ઇઝ નોટ યોર સબ્જેક્ટ, વિઝન ઇઝ યોર સબ્જેક્ટ. ગમે તેવી પરિસ્થિતિ આવે આની તમને રાગદ્વેષ ના થવા જોઈએ. ક્યારે ના થાય? તો કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો રાગદ્વેષ કોઈ કોઈ કારણ નથી. સારું છે તોય કુદરતી રચના, ખોટું છે તોય, ગમતું છે તોય, ના ગમતું તોય. આ મન વચન કાયા નહીં, કોઈ પણ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી. ટૂંકમાં પ્રકૃતિ સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં ખલાસ થઈ જાય છે. સમજાય છે? સમજાય છે? ફાઇનલ. એટલે આ આ થઈ ગયું. બીજી ભૂલ ક્યાં થઈ ગઈ? બીજી ભૂલ ક્યાં થઈ ગઈ? જ્ઞાની પુરુષે તો બહુ ચેતવ્યા, પણ લોકો ના સમજી શકે. પણ એને એ બનવાનું છે. તો કળિયુગની અંદર કોમન મિસ્ટેક છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને અનેક વખત કહ્યું કે આ દેખાય છે એ દાદા ભગવાન નો. આ એમ પટેલ છે, ભાદરણના પટેલ છે, કોન્ટ્રાક્ટનો નવો દંગોળ ધંધો કરતા હતા, જ્ઞાની પુરુષ છે અને એમને જ્ઞાન પ્રગટ થયું છે. અને દાદા ભગવાન આનાથી કેવા છે? જે જ્ઞાન દર્શન ને ચારિત્ર રૂપે છે. કયા રૂપે છે? જે અવિનાશી છે. અને આ એમ પટેલ વિનાશી છે. આ દાદા ભગવાન નો આ દેખાય છે દાદા ભગવાન દેવું એવું હજારો વખત કહ્યું. એક બે વખત નહીં, પુસ્તકોમાં, ઓડિયોમાં, વિડીયોમાં અમે બધાએ તો હજારો વખત પ્રત્યક્ષ સાંભળ્યું.
પણ અહીંયા આગળ ભૂલ એ થઈ ગઈ. શું થઈ ગયું? ભૂલ એ થઈ ગઈ કે દાદા ભગવાને કહ્યું જ્ઞાની પુરુષ તરીકે કે હું દાદા ભગવાન નથી નથી નથી. મહાત્માઓ કે છે અમે તો માનવાના છે છે અને છે. ધેટ ધ મિસ્ટેક. હું તમને મિસ્ટેક બતાવું છું ક્યાં થઈ ગઈ. કીધા છતાં સમજાય છે કે નહીં? કેવી મિસ્ટેક થાય? જ્યારે 2005 બોમ્બેની અંદર દાદા ભગવાનની જન્મ જયંતિ ઉજવાતી હતી, 10,000 જેટલા મહાત્માઓ હશે બધા. અને તે વખતે આની અંદર વિડીયો છે આપણે. અને તે વખતે મને એમ લાગ્યું કે આ પરંપરા જે ચાલી રહી છે એમાં બહુ મોટી ભૂલ થઈ રહી છે. એટલે મારું કામ તો હાઇલાઇટ્સ કરવાનું છે. દુનિયામાં કેટલા લોકો સ્વીકારે કે ના સ્વીકારે, દેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. એ તમારી સ્વતંત્રતા છે. મારું કામ, મને જે સનાતન સત્ય દેખાયું એ પ્રેઝન્ટ કરવાનું છે. તમારે શું સ્વીકારવું, દેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ પર્સનલ સબ્જેક્ટ. પણ મારું જ્ઞાન દર્શન તમારા સ્વીકારવા ના સ્વીકારવા ઉપર આધારિત નથી. મારો અનુભવ દુનિયાના કોઈ પણ જીવતી વ્યક્તિના સર્ટિફિકેટ ઉપર આધારિત નથી. સમજી ગયા? એનીવે, એટલે આવી રીતે જ્યારે જીવનની અંદર એક પછી એક ભૂલો થવા માંડી અને પછી આ પરંપરા શરૂ થઈ ગઈ. જેમ અન્ય ધર્મોમાં ભગવાનની કે ગુરુની ઉજવણી કરવામાં આવે છે અને એ જ પ્રકારની પ્રક્રિયા અહીંયા શરૂ થઈ ગઈ. ત્યાર પછી અમને લાગ્યું કે હંમેશા ક્રાંતિકારી પુરુષો હોય એ જ બોલી શકે, બીજા બોલી જ ના શકે. જે ફોલો ધ ટ્રેડિશન, ધેટ્સ ઇટ. એટલે અમે કીધું 10,000 મહાત્માઓની વચ્ચે બોમ્બેની અંદર જન્મ જયંતિના દિવસે મંચ ઉપરથી અમે બોલ્યા અને પહેલો જ પ્રશ્ન કવિરાજશ્રીને પૂછ્યો. મેં કહું, કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? હું મંચ ઉપરથી કવિરાજને હું પ્રશ્ન પૂછું છું. આઈ એમ અમંગ ઓલ ઓફ ધ પુત્રસ એન્ડ સો મેની મહાત્મા એન્ડ ટ્રસ્ટીઝ એન્ડ બધા સંઘપતિ ને બધા ત્યાં કરી જાહેર પ્રોગ્રામમાં, ને મંચ ઉપરથી આવું બોલું છું. કોઈ વિચારી શકે? બોલવાની વાત તો જોવા તો વિચારી શકે. મારા બોલ્યા પછી કોપી ના કરી શકે, ના બોલી શકે. જવાબ આપવાની તાકાત પણ જોઈએ. This is not a dialogue. These are responsible words. શું છે? જવાબદાર વ્યક્તિ તરીકે હું બોલું છું. આ ડાયલોગ નથી, પેલા પિક્ચરો બોલી જાય છે એવું. અને કવિરાજશ્રી મારા બહુ જ નજીકના પરિચયમાં છેક સુધી. દાદા ભગવાનના દેહ વિલય પછી અમારે છેલ્લા પંદર વર્ષ કે 20 વર્ષ અમારો પરિચય બહુ વિશેષ હતો. પરિચય શરૂઆતમાં હતો પણ એટલો બધો મેજર નહોતો, માઇનોર હતો. 15-20 વર્ષથી અમે બહુ નજીક હતા. વારંવાર એમના પ્રશ્ન ફોન આવે, પૂછે વોટ્સઅપ ઉપર, ને વિજ્ઞાન આપણું બહુ સાંભળતા હતા. એક એપિસોડ જુએ, એક સત્સંગ જુએ. અને જ્યારે હું મુંબઈમાં આવું, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, સવારથી સાંજ સુધી મારી સાથે જોયે આ ઉંમરે પણ. એ કવિરાજને મેં પ્રશ્ન પૂછ્યો કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? હવે કેટલાકને ચક્કર આવી જાય કે ના આવી જાય પણ ખબર નથી. પણ તમને ચક્કર આવે પણ બોલનારનું શું થાય? બોલતા નથી. ભવિષ્યમાં કોઈ નહીં કરે હિંમત ના સમજાવ્યું. સમજાય છે? એ પ્યોર માણસોનું કામ છે જે પોતે ક્ષમતા લઈને આવ્યા છે એક્સપ્લેન કરવાની હજારો વ્યક્તિઓની સામે. ત્યારે મેં કીધું, કવિરાજ કહે છે કે ના વ્યવહારથી. મેં કીધું ના. એમને આન્સર આપ્યો છે, વિડીયોમાં જોજો. મેં કહું વ્યવહારથી નહીં, તમે નિશ્ચયથી એ જ માનો છો. તમે સ્વીકારો યા ના સ્વીકારો, ઇન યોર વિઝન દાદા ભગવાન ઇઝ ઓનલી કોટ ટોપી વાળા. ધેટ ઇઝ યોર વિઝન, નોટ વ્યવહાર. સમજાય છે? અને ત્યાર પછી કવિરાજે
मैंने कबूल कर लियो कि ना यू आर राइट क्वेश्चन। मेरे को ज्ञानी पुरुष की जन्म जयंती हो सके कल के देहधारी ने ज्ञानी पुरुष के बारे में एक्सप्लेन द ज्ञान। दादा भगवान तो ज्ञान दर्शन में चाहिए वाला होता एनी जन्म जीते कई तो हो सके ये जन्म बड़ा वाला था समझाई सके नहीं त्यार पति चेंज करियो दादा भगवान कौशमा ज्ञानी पुरुष समझाई એટલે અમારાથી જેટલું ખુલ્લું થાય એટલું કરીશું નૈમિત કેવું પાછું અમારી સ્વતંત્રતામાં ના આવે અમારા દર્શનમાં હોય સંજોગ વગર બોલાય જેવા સંજોગ એવી વાત નીકળે સમજાય છે એટલે આવી રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન નો અમારો અને એમની સાથેનો જો સંબંધ હતો કુદરતી રીતે દિવ્ય સંબંધ હતો કોઈ લૌકિક સંબંધ નહોતો દિવ્ય સંબંધ અને એમને પણ કુદરતી રીતે એમના દર્શનમાં જે દેખાયું હશે અમારા માટે બહુ મોટી અપેક્ષા એમની હતી દાદા ભગવાનની એમની સાથે રહું એમની સાથે દેશ વિદેશમાં જવું આવું કેટલી વખત કીધું ઇન પબ્લિક પણ અમારા હિસાબ નહીં હોય કે જે સંજોગ સાથે વિદેશમાં જવાનો ના આવ્યો ઇન્ટરેસ્ટ નહોતો એ વખતે સંજોગો પણ નહોતા પણ એમની જે આશય હતો તે એમને જે એક વાક્ય કીધું 1985માં કે 1985માં દાદા ભગવાન અમેરિકા જવાના હતા તે પહેલા જાહેર પ્રોગ્રામ હતો વડોદરાની અંદર અને તે વખતે અમને સેકન્ડ ટાઈમ કીધું કે તું અમારી સાથે અમેરિકા આવીશ ને તે વખતે પણ મેં કીધું દાદા હજુ તો મને અમેરિકા જવાનો કે વિદેશ જવાનો કોઈ વિચાર આવતો નથી અને તે વખતે પણ દાદા ભગવાને જ્યારે મેં સેકન્ડ ટાઈમ ના પાડી સેકન્ડ યર કન્ટિન્યુઅસલી ત્યારે અમારા એ વખતના સંઘપતિ તો ના કહેવાય પણ આગળ પડતા મહાત્મા શ્રી જીએસા સાહેબ કે જીએસા ઇઝ અ પાયોનિયર ઓફ અક્રમ વિજ્ઞાન માસિક જે અત્યારે અક્રમ વિજ્ઞાન ચાલે છે ને એના પાયોનિયર જીએસા સાહેબ અને એમના ઘેર દાદા ઉતરતા અને તે વખતે જીએસા સાહેબે દાદાજીને રેકમેન્ડ કર્યું કે આ કમલેશ શાહ ના પાડે છે તો તમે એ વખતે 32 આપતા પુત્ર હતા કેટલા હતા 32 પછી ઘણા બધા પડી ગયા સમય સમય ઇટ્સ ઓકે તો કે જે આ 32 માંથી બીજા કોઈને કોને એ ના પાડે છે તેમ હી હેવ સો મેની ઓપ્શન કરેક્ટ તારે દાદા ભગવાનનો જવાબ હતો એની હું મહત્વ આપું છું એ શું બોલ્યા આ પ્રશ્નના ઉત્તરમાં શું બોલ્યા આન્સર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ દાદા ભગવાને કહ્યું કે આ તો છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છે એટલે ચારિત્ર પણ લઈને આવ્યો છે અને જ્ઞાન પણ લઈને આવ્યો છે ના સમજાય લઈને આવ્યો છે અને આ લોકોને તો મેં આપેલું છે બોલતા નથી ઇટ ઇઝ ગિવન બાય મી સમજાય છે પુણ્ય ખરું ક્વોલિટી ક્યાંથી લાવવી બોલતા નથી પુણ્યથી તો જ્ઞાન પ્રાપ્ત કર્યું દાદા ભગવાન પાસેથી દાદા ભગવાન પાસેથી જિંદગી ફેરતી ક્યારે નથી કહેવાય તમને હજારો બતાવો બોલતા નથી સમજાય છે કે નહીં મળવું એ તો પુણ્ય છે ખ્યાલ આવે ને પણ આપણે સમજી શક્યા નહીં ઓળખી શક્યા નહીં બેનિફિટ ના લઈ શક્યા પ્રોગ્રેસ માટે તો મિનિંગ શું છે યુ ફિનિશ યોર પુણ્ય ધેટ્સ ઇટ સમજાય છે કે નહીં તમારું પુણ્ય ઉપર ઉપર નાખ્યું તમે એચિવ ના કર્યું કશું સમજાય છે એના મળવાથી જે ગ્રોથ થવો જોઈએ એ તમારો ના થયો તો મળ્યા ખરા તમને પુણ્યથી અને કદાચ એનાથી કદાચ નવું પુણ્ય પણ તમને બંધાય ફોર નેક્સ્ટ બર્થ પણ ડેવલપમેન્ટ થાય અજ્ઞાન નાશ થાય નહીં કારણ કે વિજ્ઞાન સમજાયું નથી અને પાપ પુણ્યની વાતો વિશ્વના તમામ ધર્મો કરે છે યસ કે નો એક નવી વસ્તુ આમ કરવાથી પુણ્ય થાય આમ કરવાથી પાપ થાય એ વાતો વિશ્વના તમામ ધર્મો કરે છે
એને સાયન્સ કહેવાતું નથી, ધર્મ કહેવાય છે. એટલે ધર્મ એ આપણો સબ્જેક્ટ નથી, સ્પિરિચ્યુઅલ સાયન્સ. એટલે આવી રીતે ઘણી બધી વાતો થાય, સમય સમય વાતો નીકળે, અને લોકો હવે ધીમે ધીમે સમજતા થયા, સ્વીકારતા થયા. અને મને આનંદ એ વાતનો છે કે આધુનિક કાળમાં જે રીતે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપલબ્ધ થયું, જેને કારણે કોવિડ જેવા પેન્ડામિકની અંદર પણ લગભગ બે વર્ષની અંદર 450 સત્સંગો ઓલરેડી થઈ અને યુટ્યુબમાં આવી ગયા, ખાલી કોવિડમાં. કારણ કે બધા ફ્રી, હું ફ્રી નહીં, એ લોકો ફ્રી, રોજ બેસી જાય. શરૂઆતમાં તો એક દિવસમાં બે સત્સંગ હતા, સવાર સાંજ બે, અને એટલા જ સંખ્યા 300, 400, 500 લોકો જોડાય, કારણ કે બધા ફ્રી હતા ને. અને એમાં જ આ અદભુત વિજ્ઞાન લોકોને પાકું થઈ ગયું, એને શોર્ટ ટાઈમ શું થઈ ગયું, થોડા સમયમાં આટલા બધા સત્સંગો થઈ ગયા, અને લોકોને આસાનીથી સાંભળવા મળ્યું. સમજાય છે? એટલે આવી રીતે આ આ આખું જે વિજ્ઞાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી જે આખું ખુલ્લું થયું, એ મૂળ વિજ્ઞાન તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈની માલિકીનું હોતું નથી. પ્રેઝન્ટેશન વ્યક્તિનું અલગ હોઈ શકે, સાયન્સ કોઈનું અલગ હોઈ શકે નહીં, કારણ કે સાયન્સનો માલિક તો કુદરત છે. કોણ છે? એટલે કોઈ એમ ના કહી શકે સાયન્સ મારું છે. પ્રેઝન્ટેશન કહી શકે આ પ્રેઝન્ટેશન મને અનુભવ થયો એ હું રજૂઆત કરું છું, ધેટ્સ ઇટ. બટ ધ સાયન્સ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. પ્રેઝન્ટેશન અનુભવી પુરુષોનું મૌલિક હોય, રામનું જુદું, કૃષ્ણનું જુદું, મહાવીરનું જુદું પ્રેઝન્ટેશન, પણ સાયન્સ 24 તીર્થંકરનું પ્રેઝન્ટેશન જુદું, પણ સાયન્સ એક જ હોય. સાયન્સ કાર્ય બદલાય નહીં, ને સાયન્સ કોઈનું હોય નહીં. અને આ કાળની અંદર આટલી સરળ ભાષામાં સૈદ્ધાંતિક વિજ્ઞાન જે બહાર પડ્યું એ જ આ કાળનું આશ્ચર્ય છે. બાકી શરીર જળ છે, શરીર વિનાશી છે, શરીર મિકેનિકલ છે, એવું તો આપણે બહુ સાંભળ્યું હતું. પણ જે મેં સિદ્ધાંતિક સમજાવ્યું કે દુનિયાની કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ લોજિકલી એક્સેપ્ટ કરે કે મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનું જે પ્રેઝન્ટેશન છે એની વાત, એ સાયન્સ છે. પેલું ડાયલોગ કહેવાય, મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરતી રચના બોલો, એનો ડાયલોગ કહેવાય, એને પ્રેઝન્ટેશન ના કહેવાય. પ્રેઝન્ટેશન એટલે યુ પ્રોજેક્ટ ધ પ્રોસેસ, તો કોઈ પણ થિંકર વ્યક્તિ તમને એક્સેપ્ટ કરશે કે ના, યુ આર કરેક્ટ. સમજાય છે? સિદ્ધાંતનું રજૂઆત એ અગત્યનું છે. એનીવે, કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. મારે થોડી આ બેઝિક વાત કરવી હતી, ખાસ કરીને દાદા ભગવાન વિશે પણ. એ આપણી બધી વાતો થઈ ગઈ. આપણે પ્રાર્થના અને ભાવના કરીએ કે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનનો જે અંતરાશય હતો કે આ વિજ્ઞાન વિશ્વના ખૂણે ખૂણે પહોંચે, અને વિજ્ઞાન વિજ્ઞાન રૂપે પહોંચે, ધર્મ રૂપે ના પહોંચે, એવો જે એમનો આશય હતો એ આશય પૂરો થઈ જવામાં આપણે બધા એક યા બીજા પ્રકારે નિમિત્ત બનીએ છીએ, એ જ આપણા બધાનું અહોભાગ્ય છે. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. આમ 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 રાખવા આ એંગલથી. ગાંધીજીએ બધી કન્ટ્રી